અને હવે અમારી વિશેષ રજૂઆત તરફ આગળ વધીએ તો પોરબંદરના બાળ આશ્રમમાં 50 જેટલા માસૂમ બાળકો સાથે અમાનવીય કૃત્ય થયું છે। ગૃહપતિ દ્વારા 50 જેટલા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરાયું છે। આ કલંકિત ઘટના સામે સ્થાનિકો અને વાલીઓમાં રોષ વ્યાપી ઉઠ્યો છે। બધાની એક જ માંગ છે કે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। પોરબંદર બાળાશ્રમમાં બાળકોના જાતીય શોષણ મામલે સંદેશ ન્યૂઝની અસરનો પડઘો ગાંધીનગર સુધી પડ્યો છે। આ મામલે લોકોનો વિરોધ અને સંદેશ ન્યૂઝની મુહિમ બાદ ચાઇલ્ડ રાઇટ્સ કમિશનની ટીમ આજે પોરબંદર પહોંચી છે। તપાસમાં 3 બાળકોએ પોતાનું શોષણ થયાની કબૂલાત કરી છે। પરમ દિવસે સોમવારે સાંજના चाइल्ड डेवलपर कमिटी पोरबंदर जिला चेरमेन श्री पी बी पंडित एक लिखित फरियाद साथ कमिशन आएगा जेमा पोरबंदर शहर में आएगा लोहाणा बालाश्रम अंदर रहता विद्यार्थी पर जेनी अंदर नाना पहली चौपड़ी थी लैने हाईस्कूल सुधीना विद्यार्थी भणे से एनी अंदर आ बालाश्रम गृहपति द्वारा બાળકોનું શોષણ કરવામાં આવ્યું છે અને એના વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવામાં આવ્યું છે। આવી ઘણી બધી ફરિયાદો ત્યાં થયેલી જેના અનુસંધાને ચાઇલ્ડ વેલફેર કમિટીના બીજા સભ્યોને જઈને ત્યાં તપાસ કરતા અને છોકરાઓના આવા નિવેદન લેતા ઘણા છોકરાઓ બહુ બનેલા હોય તેવું જણાયું। ત્યારે પોરબંદરના લોહાણા બાળાશ્રમમાં ભણતા 50 નાના બાળકો સાથે બાળાશ્રમના ગૃહપતિ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હતા। સંદેશ ન્યૂઝ પર આ અંગે અહેવાલ પ્રસારિત થયા બાદ આખરે ચાઇલ્ડ વેલફેર કમિટીએ પગલાં લીધા છે અને આ કેસની તપાસ ઝડપી બનાવી છે। સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, બાળાશ્રમના ગૃહપતિ સામે ફરિયાદ, ચાઇલ્ડ વેલફેર કમિટીએ નોંધાવી ફરિયાદ। બાળકોનું થતું હતું જાતીય શોષણ, બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, બાળાશ્રમના ગૃહપતિની કાળી કરતૂત। બાળાશ્રમના ગૃહપતિ રાજુ કાનાની પર લાગ્યો છે આશરમજનક આરોપ। બાળકો અને વાલીઓના કહેવા પ્રમાણે રાજુ કાનાની પગ દબાવવાના બહાને અને અન્ય કોઈ બહાને બાળકોને રૂમમાં બોલાવતો અને પછી બાળકો સાથે કરતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય। અને જો આ માસૂમ બાળકો ગૃહપતિની વાતનો ઇનકાર કરતા તો બાળકોને ઢોર માર મારતા। અને અહીંયા અમારા ઘણા સાહેબ છે, એમને જો અહીંયા અહીંયા સૃષ્ટિ ને બધું કરે, અહીંયા સરકારી અમે લોકો કઈ ત્યાંથી કઈ ભૂલતા હતા, ભૂલ કર્યું અમારે ત્યારે જો અમને અમે લોકો આ બધું કરે ને બધું અમે લોકો બાળાશ્રમની આ તમામ કરતૂત અંગે અહેવાલ રજૂ કર્યો સંદેશ ન્યૂઝ ચેનલ પર। 1 ડિસેમ્બરના રોજ પ્રસારિત થયેલા સંદેશ ન્યૂઝના અહેવાલની એવી અસર પડી કે વાલીઓના રોષ અને બાળકોની મદદ કરવા ચાઇલ્ડ વેલફેર કમિટીએ દેખાડી હિંમત અને નોંધાવી પોલીસ ફરિયાદ। ત્યારે ચાઇલ્ડ વેલફેરના અધિકારીઓએ પણ માન્યું કે આ ઘટના સંદેશ ન્યૂઝ પર જોયા બાદ જ તેઓએ આ પગલાં લીધા છે। લોહાણા બાળાશ્રમના વિદ્યાર્થીઓ સામે સૃષ્ટિ વિરુદ્ધને જે કૃત્યું થયું છે એ સંદેશ ન્યૂઝમાં અમે જોયું, એ પછી આપતાપતે અમે તપાસ કરીને આજે બપોરથી જ્યાં બાળકો છે એના 9 બાળકોના નિવેદનો લીધેલો છે અને 9 બાળકોએ નિવેદનમાં નોંધાવેલું છે કે તેઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું છે, તેઓની સાથે ઓરલ સેક્સ કરવામાં આવેલ છે। હાલ તો બાળાશ્રમનો આરોપી ગૃહપતિ ફરાર છે, ત્યારે જોવું એ રહ્યું કે તેને પકડવા અને કડક સજા આપવા પોલીસ કેવા પગલાં ભરે છે। અશોક થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર। તો આ જે કૃત્ય થયું છે તેને લઈને કેટલાક સવાલો ઉઠી રહ્યા છે। તો અહીંયા પહેલો સવાલ એ ઉઠી રહ્યો છે કે કેટલા સમયથી ચાલતું હતું આ કૃત્ય। બાળાશ્રમના ટ્રસ્ટીઓ કેમ ચૂપ રહ્યા? ટ્રસ્ટીઓને શું આ ઘટનાની જાણ હતી?
કેમ ગૃહપતિ સામે કાર્યવાહી ન કરાઈ. બીજા કેટલા બાળકો બન્યા છે આ કૃત્યના ભોગ, અને આ કૃત્યમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે પણ અહીં એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. તો આજ મુદ્દે ચર્ચા કરીશું. અમારી સાથે છે સોશિયલ એન્ટરપ્રિન્યોર રુઝાન ખંભાતાજી, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. જી રુઝાન, જે પ્રમાણે આખો આ કેસ, જે પ્રમાણે અમારું એક જે આપણે જોયું અને સાંભળ્યું છે, જે એક આપવીતી બાળકે પોતાની જણાવી છે તેને અહીંયા સ્વીકારી પણ લીધો છે અને જે આખી ઘટના સામે આવી છે. જોઈએ પોરબંદરના બાળાશ્રમમાં જે 50 જેટલા બાળકો જે આશ્રમમાં રહે છે આવું કૃત્ય થયું છે, પહેલા તો આપની શું પ્રતિક્રિયા છે? આ બધું જે દિવસે દિવસે આ બધું જે સાંભળવામાં આવે છે ને, તે એનો એક બહુ ખરાબ ફિલિંગ આવી રહ્યું છે કે આપણે આપણી હ્યુમેનિટી, આપણી માનસિક ક્યાં જઈ રહી છે. હવે આપણે બીજા બધા મોટાઓને તો જે કરતા હતા કરતા, હવે બિચારા નાના બાળકોને આપણે નથી છોડતા, અને આ એક નાના બાળકને એ મનોવ્યથા શું થાય જ્યારે આની જોડે આવું બધું થતું હોય. ઓબ્વિયસલી નાનું છે, તેને ખબર ના પડે, પણ જ્યારે બી એને ખબર પડે યા જ્યારે એની સામે થાય છે ને કહે છે કે અમે એ તમે સાંભળ્યું કે જે કહ્યું કે અમે અગ્રી નથી કરતા, તે લોકો અમને મારતા હતા, તો જસ્ટ અન્ડરસ્ટેન્ડ કે બાળકની સાયકોલોજી શું થતી હશે. અને આને જ્યારે 100% ચાન્સીસ કે અગર આવી રીતે બાળક મોટું થાય છે તો એ ફ્યુચરમાં એ આવું મારફાડ એ સામે કોઈ બીજા જોડે કરશે, કોઈ એની શું કે લેડીઝ જોડે કરશે, કોઈ ભાઈ જોડે કરશે, એટલે આપણે આખી એક નેગેટિવ સોસાયટી, આખી એક ગંદકી આપણે પેદા કરી રહ્યા છીએ. ગંદકી આઈ ડોન્ટ નો, આપણે જ્યારે ટેકનોલોજી અને હાઈટેકની વાત કરીએ છીએ ને આપણે આવી ગંદકીની વાત કરીએ છીએ. બિલકુલ રુઝાન, અહીંયા એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે આ કૃત્ય તો થયું બરાબર, પરંતુ આ બાળાશ્રમના ગૃહપતિ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે, ટ્રસ્ટીઓ કેમ ચૂપ રહ્યા છે? શું આ જાણ ટ્રસ્ટીઓને થઈ જ નહીં હોય? હોવી જ જોઈએ, હોવી જ જોઈએ 110%, એ બધાને નહીં તો થોડા તો હોવી જ જોઈએ. એટલે આ તો બધું એકબીજાનું ઢાંક પીછોડ શું કામ કરે છે મને ખબર નથી પડતી, કેમ એકબીજા જોડે ધીસ ઇઝ કોલ્ડ સમ સોર્ટ ઓફ સંમતિ કહેવાય, ભલે ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી સંમતિ કહેવાય. એટલે આ જે ઢાંક પીછોડ, આઈ ડોન્ટ નો, ટ્રસ્ટીઓ બી શરમ આવી જોઈએ કે આ લોકોનો આશ્રમ નામ શોર આ કે તમે અત્યારે કહ્યું એટલે હાલથી નહીં થતું હોય, શોર આ પહેલાથી થતું હતું, થોડા ટાઈમથી યા વધારે ટાઈમથી થતું હતું પણ બહાર નહોતું નીકળતું. થેન્ક્સ ટુ યોર ટીમ કે આ બહાર નીકળ્યું છે, થેન્ક્સ ટુ મીડિયા કે આ બહાર નીકળ્યું છે, ના તો નહોતું બહાર નીકળવાનું. એટલે વન થિંગ એશ્યોર્ડ કે ઇફ ધીસ ઇઝ હેપનિંગ એવરીબડી શુડ બી હોલ્ડ રિસ્પોન્સિબલ, જે અમારા કહેવું છે. જેમ કે નોર્મલી કોઈ કંપનીમાં કંઈ બી થતું હોય તો ધ સી ઓફ ધ કંપની હોલ્ડ રિસ્પોન્સિબલ, એવા ઘણા કેસીસ બી થયા છે. એટલે આમાં મારે કહેવું છે કે ટ્રસ્ટીઓ બી રિસ્પોન્સિબિલિટી લેવી જોઈએ અને ધ શુડ બી હોલ્ડ રિસ્પોન્સિબલ, તાકી બીજા ટ્રસ્ટીઓ બીજે ત્યાં આવું જો થતું હોય તો એ લોકોની આંખ ઉઘરે અને એ લોકો જોઈ કે બીજી જગ્યાએ ના થાય. બિલકુલ રુઝાન, આપણે આ કેસની તો વાત કરતા રહીશું, પરંતુ સાથો સાથ એ પણ જાણીએ કે આવા બાળ આશ્રમ ઘણી વખત આપણે જોયું છે કે એવા કન્યા કેળવણી આશ્રમ પણ રહેલા છે, બાળ આશ્રમ છે જેની અંદર આવી ઘટના સામે આવી છે, તો હજુ પણ એવી ઘણી બધી જગ્યા એવું હશે કે જ્યાં શોષણ થતું હશે બાળકોનું? 110%, કારણ કે ધીસ ઇઝ નોટ જસ્ટ વન ઓફ અ કેસ, મને નથી લાગતું, કારણ કે વચ્ચે બી મેં બીજા લેડીઝ વાળા આશ્રમમાં આવા બધામાં સાંભળ્યું છે. એટલે મારે એવું કેવું છે આખી જનતાને, આપણે કારણ કે આપણે પ્રજા, હવે આપણે કહેશું કે લો ને જ્યુડિશિયરી ને પોલીસ ને એડમિન આ બધી આપણે વાર્તા કરશું એની જગ્યાએ સાચી છે વાર્તા, એવું નથી કે ખોટી છે, 100% ખોટી છે, ધે ઇઝ વેર રાઈટ, બટ એઝ અ સિટીઝન, એઝ અ હ્યુમન બિંગ, નોટ ઇવન અ સિટીઝન, એઝ અ હ્યુમન બિંગ, અગર આપણને આ ખબર પડે છે તો આપણે અત્યારે તો એક સરસ મજાની ચાઇલ્ડ હેલ્પલાઇન ચાલે છે, આ ચાઇલ્ડ વેલફેર ઓર્ગેનાઇઝેશન ચાલે છે, તો આપણે એ લોકોને કેમ નથી કહેતા? હું એવું નથી કહેતી કે તમે લોકો અત્યારે છરી ચક્કુ લઈને પહોંચી જાઓ કે ભાઈ શું થયું ને છોડી દો, આપણે એવું નથી માંગતા. આપણે એટલું જ માગીએ છીએ કે તમે લિખિતમાં, રાઇટિંગમાં આ બધા જે ચાઇલ્ડ હેલ્પલાઇન છે કે એ લોકોને ફરિયાદ આપો કે સાહેબ અમારે ત્યાં આવું આવું બાજુમાં થઈ રહ્યું છે, અમને શંકા છે, તો તમે આની તપાસ કરો, તો એમાં તમારી તમારી જે આઈડેન્ટિટી છે પ્રોટેક્ટ બી થશે. એવું નથી કે તમારે બહાર આવીને તમારું નામ બી આપવાની જરૂર છે. એટલે મારે તો હરેક સિટીઝનને કેવું છે કે એઝ અ હ્યુમેનિટી, આપણે જે માનસાઈ, જે આપણે બીજા પાસે માનસાઈ એક્સપેક્ટ કરીએ છીએ, એવી ટાઈમ આપણે નથી કરતા કે જો આમાં માનસાઈ નથી, આ માણસ આમ નથી, તો આપણે પોતે જ પહેલ કેમ ના કરીએ? આપણે પોતે આવું થતું હોય, કારણ કે આઈ એમ શ્યોર આપણે બી એક જાગૃત નાગરિક છે ને આપણે ખબર છે કે આસપાસ થાય ને, આપણે એવા બી નથી કે આપણે કાને પાટા બહાર આંખે પાટા બાંધ્યા છે કે આપણને ખબર ના પડે. તો એઝ અ જાગૃત નાગરિક આઈ થિંક આપણી ફરજ બી બને છે કે આપણે આને કેવું જોઈએ અને બાર બારનો ઇટ શુડ બી એક્સપોઝ્ડ. બિલકુલ, જે વાત આપે જણાવી છે કે જો જાણ થાય છે તો ચોક્કસથી તેને પગલું ભરવું જોઈએ, પરંતુ આવા કૃત્ય ન થાય તેને ડામવા માટેના કેવા પ્રયાસો થવા જોઈએ? ડામવા માટે સૌથી પહેલા મેં કહ્યું ને, સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ, જે આપણે આ તમે એવું ના વિચારતા કે આ છેલ્લા 2-4 વર્ષની ગંદકી ફેલાઈ રહી છે, આ 50 વર્ષથી આવી ગંદકી ધીરે 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 ફેલાતી રહી ને એના પર આપણે કોઈ ડામ્યું નહીં. હવે ડામવામાં એક તો આઈ સે ધેર આર ટુ એપ્રોચીસ, વન ઇઝ બોટમ ડાઉન એન્ડ વન ઇઝ ટોપ અપ. હવે જે અર્જન્ટ આપણે જે ફાયર ફાઇટિંગ કહેતા હોય, અમે જે ફાયર ફાઇટિંગ અમારા લેંગ્વેજમાં કહેતા હોય, અર્જન્ટ એપ્રોચ લેવો હોય
તો આપણે ટોપ ડાઉન લેવું પડે. ટોપ ડાઉન નો મતલબ એવું કે સૌથી પહેલા આવા જે કેસીસ છે, હું તો કહું છું આવા કેસીસ ફાસ્ટ ટ્રેક માં ચલાવો, તરત ન્યાય અપાવો. જ્યુડિશિયરી અગર સ્ટ્રિકન કે લોઝ છે, દેર આર ઇનફ લોઝ, એવા કોઈ ડાઉટ નથી. પણ આપણે એ લોઝ ને આઈ મીન હસી મજાકમાં ઉડાવી દઈએ છીએ, બીકોઝ દેર ઇઝ નો ફિયર ઓફ લો. લો ની કોઈ બીક નથી. એટલે ફિયર ઓફ લો પેદા કરવા માટે આપણે અગર જ્યુડિશિયરી કન્વિક્શન આપશે, ફાસ્ટ જજમેન્ટો આપશે એના પર. આજે એમ કહ્યું કે ખાલી ખાલી પેલાને નથી પકડવાનો, જે પેલા રાજુભાઈ હતા કે જે કરતા હતા, એની જોડે જે ટ્રસ્ટીઓ છે એને બી પકડો ને. નથિંગ રોંગ અબાઉટ દેટ. લેટ ધેમ બી રિસ્પોન્સિબલ. ભલે એ લોકો ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ, ઇનડાયરેક્ટલી ઓલસો દે શુડ બી રિસ્પોન્સિબલ. કારણ કે અત્યારે તો નવા એન્ટી રેપ લોઝમાં અગર તમારો પોલીસ ઓફિસર તમારી કમ્પ્લેન નથી લેતો તો એને બી બે વર્ષની જોગવાઈ છે કે બે વર્ષનું સજા થઈ શકે છે. તો આમાં ટ્રસ્ટીઓને બી તમે એ કરો, લેટ ધેમ બી ચાર્જ શીટેડ ઓલસો, અને લેટ ધેટ કમ. તો અગર આપણે આવું કરશું ને બેન, આટલું સ્ટ્રિક્ટ રહીશું ને તો જ દીધા હું કહું છું 10 વર્ષમાં ફરક પડશે. તમે કહેશો કે હું વન ઓફ કેસ કરીશ અને એક કેસમાં હું બતાવી દઈશ કે જેમ આપણે અત્યારે કહ્યું કે નિર્ભયા કેસમાં કર્યું, બહુ સરસ કર્યું છે. પણ આવા એક નહીં, આવા 50, 100, 200, 300 જેટલા કેસીસ છે, ફટાફટ કન્વિક્શન કરો તો જ ફરક પડશે. એટલે આ હતો ટોપ ડાઉન એપ્રોચ. બીજો મેં જે બોટમ ડાઉન એપ્રોચ ની મીન કરી, બોટમ ડાઉન માં મેં જે પહેલા બી કહ્યું કે આપણે બધાએ જાગૃત બી આવશે સર, રિસ્પોન્સિબલ. અગર આજુ અહીંયા બેસીને બોલું છું, તમે બોલો છો, તો આપણે રિસ્પોન્સિબલ છીએ કે અગર આપણી આસપાસ આવું થતું હોય તો આપણે કમ્પ્લેન કરવાની છે, આપણે લેખિતમાં કમ્પ્લેન આપવાની છે. અને હું રિપીટ કરું છું કે વી વિલ બી પ્રોટેક્ટેડ. એટલે તમે એવું ના સમજતા કે તમે બહાર પડી જશો ને લોકો તમને એ કરશે, ઉલટા લોકો તમને તમારી વખાણ બી કરશે અને ઓબ્વિયસલી યોર પ્રોટેક્શન વિલ બી દેર. બિલકુલ. એટલે કે આ એ તો વાત સાચી જ છે કે જ્યારે લોકો જાગૃત હોય છે કમ્પ્લેન કરવા માટે પણ તેઓ આગળ વધતા હોય છે. પણ આપણે જે પ્રમાણે જણાવ્યું કદાચ અમારું નામ આવી જશે ને અમે પણ સંડોવાઈ જઈશું, કારણ કે હમણાં જ જણાવ્યું કે ઇનડાયરેક્ટલી બધાને ઇન્વોલ્વ કરી લેવામાં જ આવતા હોય છે. જે કૃત્ય જેને કર્યું છે તે તો તેની અંદર ગુનેગાર છે જ, પરંતુ તેને સાથ સહકાર ભલે તેઓએ નથી આપ્યો, પરંતુ તેઓ રિસ્પોન્સિબલ છે. તેના કારણે તેઓને સાથ સહકાર નથી આપ્યો નહીં, પણ ચૂપ બેઠા ને. જેમ નથી કહેતા કે તમે ગુનો સહન કરનારો બી એટલો જ ગુનેગાર છે જેટલો ગુનો કરનારો ગુનેગાર છે. એટલે જે ટ્રસ્ટી ચૂપ બેઠા છે, એ લોકો એટલે ચૂપ બેઠા હશે એ લોકોના સંસ્થાના પ્રતિષ્ઠા માટે, સંસ્થાના નામ માટે ચૂપ બેઠા હશે, યા કંઈક અધર કમર્શિયલ ગેમ્સ હોય તો મને ખબર નથી. તો એ ટ્રસ્ટીઓને મારે રિક્વેસ્ટ છે કે સાહેબ, તમારી સંસ્થા પ્રતિષ્ઠા બધું ભાળમાં ગયું જ્યારે તમે તમારી માનસાઈ, દુનિયામાં સૌથી મોટી ચીજ લાઈફમાં માનસાઈ છે, એ અગર માનસાઈ હશે તો પ્રતિષ્ઠા અને સંસ્થા બધું આવશે. અગર જે દિવસે તમારી માનસાઈ નથી, એ દિવસે તમે તમારા પોતાના જાતમાં જ ઘીરી રહ્યા છો, અંદર જ ઘીરી રહ્યા છો, તો તમે લોકોને શું મોડું બતાવશો, તમારી સંસ્થા શું ચલાવશો સાહેબ? બિલકુલ રુઝાનજી, આપણે આ ચર્ચાને આગળ પણ વધારીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.